મારું નામ નિલય એમ આહિર છે. હું અંકલેશ્વરથી આવું છું. થોડાક સમય પહેલા મારા સારાને લ્યુકેમિયા કેન્સરનો રિપોર્ટ આવ્યો, તો અમે અહીંયાના સુરતના હોસ્પિટલમાં બતાવ્યું તો એ લોકોએ કીધું કે 20 થી 25 લાખ ખર્ચો થશે અને લગભગ ચાન્સીસ બચવાના બહુ ઓછા છે કે ભાઈ કદાચ એ પેશન્ટ બહુ જીવી નહીં શકે. એમને ફર્સ્ટ ટાઈમ જયારે અમને આ ખબર પડી કે આ કેન્સર છે તે નામ સાંભળીને જ અમે લોકો એમ ગભરાઈ ગયા હતા કે હવે હું કરશું. એમ હજુ એની એજ 25 યર્સ જ છે ને બધી રીતે એમ મારા સસરા છે તે બી ખૂબ નર્વસ થઈ ગયા અને અમે થોડું રહ્યા બી બહુ કે આ કઈ રીતે થયું, કોઈને વ્યસન નથી, આ છે સમથિંગ, પણ કદાચ લાઈફમાં હશે જ આવવાનું એનામાં. તો એ રિપોર્ટમાં આ વસ્તુ આવ્યું કે ભાઈ એને કેન્સર છે, લ્યુકેમિયા. તો અમે ભાઈ મારા તાંગાડી કીધું કે ભાઈ એક હોસ્પિટલ તેમાં બતાવ્યું અમે સુરતમાં, તેમને કીધું કે ભાઈ તમારે કેન્સરનું ટ્રીટમેન્ટ લઈ પડશે અને 20 થી 25 લાખ જેવો ખર્ચો થશે. તો મારા મામા અહીંયાડી ડોક્ટર છે, અમે એમને વાત કરી કે ભાઈ આ રીતનો રિપોર્ટ આવ્યો છે ને આ રીતને છે ને અમે થોડા બી એમની અગાડી. તો એમને કીધું કે તમે ચિંતા નહીં કરો, આપણે રણજીત સોલંકી કરીને આયુર્વેદિક ડોક્ટર છે એમની સલાહ લેશું, આપણે ત્યાં જશું. અમે ટાંગારી ગયા એમની આની ફાઇલ લઈને આશીષની મારા સારાની. તો ટાંગારીનો રિપોર્ટ જોયો સાહેબે, તો સાહેબે કીધું કે ભાઈ અહીંયા ગાડી કિરણ હોસ્પિટલ છે તેમાં આપણે આશીષ અગ્રવાલ સર છે એ બેસ્ટ આપણે કેન્સરના ડોક્ટર છે, તો તમે ટાંગારી ચાલ્યા જાઓ. તો અમે અહીંયા ગાડી આવ્યા આશીષ સર પાસે. આશીષ સરે રિપોર્ટ જોયો, કારણ કે હવે ત્યાંથી જો અહીંયા લઈ આવીએ તો પછી માની લો કે બંને બાજુ અમને જ્યાં વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી એલું નહીં છોડાય. એમ ટાંગાડી ફર્સ્ટ કીમો ચાલુ થઈ ગયેલો. તો અમે આશીષ સરને આવીને મળ્યા મારા મામા સાથે, રાજેશ મામા સાથે. તો અમે મળ્યા તો આશીષ સરે અમને સમજાવ્યું એમ કે ભાઈ આ રિપોર્ટ સરે 15-20 મિનિટ જોયા ને પછી અમને કીધું કે ભાઈ 95% એના ચાન્સીસ છે બચવાના, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પછી અમે કોસ્ટનું પૂછ્યું તો કોસ્ટનું એમને 5 લાખ 4 લાખની સમથિંગ કીધી, એટલે અમને બધી રીતે સેટિસ્ફેક્શન લાગ્યું. પછી અમે અહીંયા ગાડી શિફ્ટ થયા, પછી એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી. અહીંયા ગાડી મારી લાઈફમાં મેં અટાવડી દવાખાના કે સરની દ્રષ્ટિએ બધી દ્રષ્ટિએ કિરણ હોસ્પિટલ બેસ્ટ, એમ એક બીનો માઇનસ પોઈન્ટ જ નથી. એમ બધી રીતે એમની જે સગવડ છે બધી રીતે એમની હેલ્પ એક એક રીતે બધી રીતે સારી. પછી સરે એમની ટ્રીટમેન્ટ ચાલુ તે પહેલા એમનો બોન્ડ મેળો લીધો. તો બોન્ડ મેળો લીધો તો સાહેબે કીધું કે ભાઈ 4 કીમો એને બીજા લેવા પડશે. અમે એટલે એડમિટ થઈ ગયા, એમને એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી. કીમો બાય કીમો અમે અહીંયા એડમિટ બી થતા, 15 દિવસ અહીંયા રોકાઈને બી જતા ને એમ ઘર જેવું જ લાગે. એમ કોઈ પ્રકારનું કોઈ અમને તકલીફ જ નહીં. એમ મીન્સ કે જે મને એમ આવો રોગ જે આવી ગયેલો લાઈફમાં કોઈ પ્રકારની એ નહીં. પછી મેં મને ખુદ નર્વસ થઈ જતો, મારું માઇન્ડ અપસેટ રહેતું. મેં બીજા બધા યુટ્યુબ પર વિડીયો જોયા, યુવરાજસિંહના ઘણા બધા એવા લોકોના જોયા જેને કેન્સર થયેલા હોય, જેને કીમો લીધા હોય ને સારા થયા હોય. એ લોકો પાસેથી મેં એટલું શીખ્યું કે પેશન્ટને જ્યારે કેન્સર હોય તો ફેમિલી સપોર્ટ ને ગાઈડન્સ ને સારા ડોક્ટર, આ 3 વસ્તુ હોય ને તો તમે 99% રિઝલ્ટ તક પહોંચી જાઓ છો. ને આપણે કોઈ બી વસ્તુને જો લગનથી ની પછાઈ પડી ગયા ને તો 100% એ વસ્તુ તમને મળે જ છે. તો મેં 24 કલાક એ જ વિચાર કર્યો કે આ વ્યક્તિને મેં હારો કે નહીં કરું. એમ મારો સારો થાય એ બધી વાત બરાબર છે, પણ મેન વાત મારી વાઈફની હતી. એમ કારણ કે એનો એ ભાઈ થાય. હવે તમને ખબર હોય કે ભાઈ બહેનનો સંબંધ શું હોય. એમ જયારે અમે ડોક્ટર કીધું કે ભાઈ એ વ્યક્તિને આ વસ્તુ છે, લ્યુકેમિયા કેન્સર છે, ત્યારે અમે એ લોકોને કીધું ને ત્યાર પછી જે રિએક્ટ હતા એમ એ આજે બી અમે યાદ કરતા આંખમાંથી આંસુ નીકળી જાય છે. એમ એટલું ખરાબ પરિસ્થિતિ હતી તે વખતે. એમ બધી લાઈફ સારી હતી ને આવો રોગ અચાનક આવવો ને ઘણું બધું કોઈ પ્રકારનો જે માણસ આવે છે ને કોઈ વ્યસન નહીં, બધી રીતે એમ ગાય સમજો. એમ એને કોઈ એક પ્રકારનું તમે ફોલ્ટ નહીં કરી શકો. એમ એટલે એમ અમે બહુ તૂટી ગયેલા હતા. ને તે સમયે પછી અમને જયારે આશીષ અગ્રવાલ સરને અમે મળ્યા, એમની રીતે બધી રીતે મને સારું લાગ્યું. એમને બધું ઓપિનિયન આપ્યું, 95 રિઝલ્ટની વાત કરી એમને ને 5% ભગવાન પર છોડ્યું. 95 કીધું કે અમે ચાન્સ કરશું કે ભાઈ બચી જાય, એને એજ બી ઓછી છે ને બધી ટ્રીટમેન્ટ એને ચાલુ કરી અમે લોકોએ. પછી કીમો બાય કીમો, બીજો કીમો પૈટો, પછી રિપોર્ટ કરાયો, ત્રીજો કીમો પૈટો, ચોથો કીમો પૈટો. ત્યાર પછી જયારે લાસ્ટ સરે કીમો પટી ગયા પછી મહિના પછી અમને બોલાવ્યા બોન્ડ મેરો માટે. બોન્ડ મેનો રિપોર્ટ અઠવાડિયા પછી આવે. અઠવાડિયા પછી સાહેબે રિપોર્ટ આવ્યો ને હકીકતમાં નીલ રિપોર્ટ આવ્યો. એમ 0 એના જે જમ્સ કે જે લક્ષણ હતા કેન્સરના કે જે હતા જમ્સ બધું નીલ થઈ ગયેલું, 0 રિઝલ્ટ આવ્યો. ને આજે એ સાહેબની સરની કૃપાથી આજે ઘણું ફેમિલી, મારું भाई हाँ जी मारो सारो छे फैमिली बधा सेफ साइड चाली गया ने बधी रीते अमने संतोष थयो ने सौथी बेस्ट મને જ્યારે અહીં ફીડબેક ફોર્મ ભરવામાં આવે કે ભાઈ તમને કિરણ હોસ્પિટલની સર્વિસ કેવી લાગી, સરના રિવ્યુ, તમે માનો ને ભાઈ પાસે એક માઇનસ પોઈન્ટ લખવાનો નહીં, તમે કેમ કેમ હોસ્પિટલનો એક માઇનસ પોઈન્ટ લખો, એ ટુ ઝેડ બધી રીતે કોઈ પ્રકારની તકલીફ નહીં, તમે પટાવાળાથી લઈને ડોક્ટરને મળો, ડોક્ટરને પ્રશ્ન ટુ પ્રશ્ન પૂછો, તમને કઈ કન્ફ્યુઝન હોય એ ટુ ઝેડ માહિતી, કોઈ પ્રકારનો માઇનસ પોઈન્ટ જ નહીં મળતો। મને એ સમજ નહીં પડતી કે આપણા મોદી સાહેબ અહીંયા કિરણ હોસ્પિટલનો ઓપનિંગ કરી ગયા અહીંયા આવીને ने अमने तो आइडिया अटो नहीं, मारा मामा ने कृपा थी मैं अहीं ने आज एनी बीजी लाइफ मिली है एवं कही शकाय। ने हकीकत में जारे भी तमने कोईने भी खबर पड़े कि भाई कैंसर से तो कोई दिवस घबरावू नहीं, एक बार आपणे रिपोर्ट करावा अपना किरण होस्पिटल में आवानुं, एनी पासे आशीष सर ने मलो, तमे एमने रिपोर्ट करावो, एमनी सलाह लई शको, एमनुं एम 99% एम एमनी चांसीस होय छे के ना एमने कोई भी हिसाबे एने बचावी आपणे पेशेंट ने। ये सरे ते वक्त अमने हिम्मत आपली कि तमे चिंता नहीं करो, अमे मारी पूरती कोशिश करा, 5% भगवान पर छोड़ देजो। ने आज ए व्यक्ति जेन्युइन जे भाई ने कैंसर हतुं ते भाई आज बधी रीते सावो थई गयो छे, इने जे हेर उतरी गेला कीमो पछी ते हेर भी आवी गया छे ने बधी रीते ओवरऑल अमे सक्सेस गया छे। ने थैंक यू फॉर माय फैमिली के मारी फैमिलीए मारो मोटो बहुत मोटो बिजनेस छे तो ये लोगों मने टाइम आप्यो के ना तू कई नहीं, तू दौड़ ने तारा सारा माटे तू कर के ना इने कोई भी रीते कोई मने घर मांथी ना नहीं पाडवामां केटली भी वार सूरत आव्यो, केटली वार मारा दिवसो गया अहींया रोकावू पड्युं ने प्लस मने जीने जीने सपोर्ट आप्यो छे, मारा समाजना छे, पछी मारा जे फ्रेंड छे, पछी आशीषना फ्रेंड छे, अंकित छे, जिग्नेश कुमार छे, बड़ा जे जे जेने मने सपोर्ट आप्यो ए दिलथी थैंक्स। जहाँ जहाँ मने तकलीफ पड़ी, ब्लड की जरूर पड़ी तो डोनर बैंको ते लोकोए मने सपोर्ट आप्यो, एटले बधानो ओवरऑल बधी रीते मने सारी अहीं गाई ट्रीटमेंट मळी ने थैंक यू सो मच आशीष अग्रवाल सर जीने आजे आखो एक जे अमे कोई दिवस एवो फेस नहीं कर्यो आ रोगने ने ए रोगमांथी अमने बहार काढी लायका ने नवजीवन आप्युं अमारा आखा फेमिली ने, ए बदल किरण होस्पिटल अने तमाम बधा डॉक्टर साहेब, आपणा आशीष अग्रवाल, अहींयानो स्टाफ, सिक्युरिटी थी लईने ए टू जेड बधाने रियली दिलथी थैंक्स। अने तमे आवी अगाड़ी सगवड सेवा आपता रहो एवी भगवानने प्रार्थना करूं। थैंक यू।